બારડોલી લોકસભાના ભાજપ ઉમેદવારના પ્રભુ વસાવા એકામ્રેજ તાલુકાના ઉંભેળ ગામ ખાતે ચૂંટણી પ્રચાર કર્યો. તેમના સાથે કામરેજ ભાજપના આગેવાનો સહિત રાજ્યના શિક્ષણ મંત્રી રકુલ પાનસરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપના ઉમેદવાર પ્રભુભાઈ વસાવા લોકસભા મત વિસ્તારમાં આવતા ગામે ગામ મતદારો સાથે સંપર્ક કરી રહ્યા છે, જેના ભાગરૂપે આજે કામરેજના ઉભેડ ગામની મુલાકાત લીધી હતી. લોકસભાની ચૂંટણી અનુલક્ષે બારડોલી લોકસભામાં આવેલા કામરેજ વિધાનસભાના વિસ્તારમાં સમાવિષ્ટ ઉંભેડ શક્તિ કેન્દ્ર બેઠકની ઉમેદવાર તેમજ હાલના સાંસદ સભ્ય શ્રી પ્રભુભાઈ વસાવા તેમજ ગુજરાતના સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ તેમજ અન્ય મહાનુભાવો હોદ્દેદારોની વિશેષ ઉપસ્થિતિમાં સ્થાનિક કર્મશીલ કાર્યકર્તાઓ અને ગ્રામજનો સાથે ચૂંટણીલક્ષી મુલાકાત કરવામાં આવી હતી. એક પણ કામ એમને બાકી રાખ્યું નથી, એટલે અહીંયા જેટલા પણ સરપંચો છે આ શક્તિ કેન્દ્રમાં આવતા તમને એમએલએ અને એમપી વતી રાજ્ય સરકાર વતીની ટીમ ભારતીય જનતા પાર્ટી ખૂબ સરસ કામગીરી માટે ભાઈ દર્શન અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. ફરીથી આપ સૌના આશીર્વાદ સાથે મારી વાત પૂરી કરું છું અને અહીંયા અમારા જગુભાઈ વડીલ આગેવાન તાલુકા સંગઠન પણ અને જે બોલે કરી બતાવે અને સાચું પડે ત્યારે એવા અમારા વરિષ્ઠ આગેવાન છે એમના કામમાં આવ્યા છે ત્યારે એમને અમે હું અને પ્રફુલભાઈ અમે સન્માન કરીશું. સાથે અમારા બીજા વડીલ આગેવાન હંમેશા અમને આશીર્વાદિત કરે છે એવા વડીલ મુરબ્બી ધીરેશભાઈનું પણ અમે સન્માન કરવા ઈચ્છીએ છીએ. તો બંને વડીલોને આગળ આવે તો અમે આપણે સન્માન કરી આશીર્વાદ કરીએ. પ્રસંગે મહાનુભવો દ્વારા સ્માર્ટ વિલેજ ઉંભેળ ગ્રામ પંચાયતને ગામના પ્રત્યેક ઘર તેમજ છેવાડાના માનવી માટે સરકાર દ્વારા જાહેર વિવિધ યોજનાઓનો આયોજન લાભ અપાવ્યો છે એની સરાહના કરી મંત્રીશ્રી તેમજ સાંસદશ્રીએ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી સરપંચ તેમજ ગ્રામ પંચાયતના બોર્ડનું સન્માન પણ કરવામાં આવ્યું. સુરેશ રાઠોડ, ઇન્ટીવી ન્યૂઝ, કામરેજ.